સુરત એરપોર્ટ ખાતે અમિત શાહ અને પાટિલ વચ્ચે થઈ લાંબી ચર્ચા સહકારી સંસ્થાના સહારે ગામડાઓમાં ભાજપ થશે મજબૂત તાપી જિલ્લાના બાજીપુરા ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા ત્યારે સુરત એરપોર્ટ ખાતે અમિત શાહ અને પાટિલ વચ્ચે થઈ લાંબી ચર્ચા જેમાં શહેરો બાદ સહકારી માળખા થકી ગામડામાં ભાજપને મજબૂત કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો દક્ષિણ ગુજરાતમાં સહકારી માળખું ખૂબ જ મજબૂત છે ભારતીય જનતા પાર્ટી હવે શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ પોતાની પકડ મજબૂત કરવા માટેનો પ્રયાસ કરી રહી છે સહકારી ક્ષેત્ર મારફતે ગામડામાં ભાજપની પકડ મજબૂત થઈ શકે તેવી શક્યતા છે જેનો લાભ તેમને વિધાનસભાની ચૂંટણીમાં પણ મળી શકે તેમ છે સહકારી માળખામાં ભાજપે પોતાનું પ્રભુત્વ મેળવી લીધું છે માંડવી નિઝર કોંગ્રેસનું પ્રભુત્વ ગુજરાતમાં મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીના વોટર સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે તેના કારણે તેઓ શહેરમાં જીત મેળવવામાં સફળ રહ્યા છે પરંતુ ગામડામાં હજી પણ ભાજપ માટે પણ કારોબાર થયા છે સુરત શહેરની બાર વિધાનસભા બેઠકમાં ભાજપે વિજય મેળવી લીધો છે પરંતુ સુરત જિલ્લાની માનવી બેઠક હાથમાંથી સરી ગઈ છે તેવી જ રીતે તાપી જિલ્લામાં પણ વ્યારા અને નિજર બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ છે કોંગ્રેસના પ્રભુત્વવાળી ગામડાની બેઠકો ભાજપ પોતાના પક્ષે કરવી હોય તો તેમણે પશુપાલકો અને ખેડૂતમાં પોતાની છબી સુધારવી પડે એમ છે દક્ષિણ ગુજરાતની ચાર બેઠક હાંસલ કરવા રણનીતિ ઘડવામાં આવી આગામી વિધાનસભાની બેઠકમાં સુરત જિલ્લાના માંડવી બેઠક તાપી જિલ્લાની વ્યારા અને નીઝર બેઠક અને નવસારી જિલ્લાના વાંસદા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ છે આ બેઠકને જીતવા માટે ભાજપે રણનીતિ નક્કી કરી છે આ ચારેય બેઠકો હાંસલ કરવા માટે સહકારી સંસ્થાના માર્ગે તેને હાંસલ કરવા માટેની રણનીતિ તૈયાર કરાઈ છે ગામડાની સહકારી સંસ્થામાં ખેડૂતોને પશુપાલકો સીધી રીતે જોડાયેલા હોય છે સુમૂલ જેવી સંસ્થાઓ સાથે લાખોની સંખ્યામાં પશુપાલકો જોડાયા છે જેમાં મહિલા પશુપાલકોની સંખ્યા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે હવે સ્થિતિમાં તેનો રાજકીય લાભ કેવી રીતે ઉઠાવો તેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મનોમંથન કરવામાં આવી રહ્યું છે રાજકીય પ્રભુત્વ વધારવા માટે બ્રહ્માસ્ત્ર સમાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા સહકારી મંત્રાલયની રચના કરીને ખૂબ જ દીર્ઘ દ્રષ્ટિથી પોતાનો રાજકીય લાભ પણ જોઈ લીધો હોય તેવું લાગી રહ્યું છે ગામડાની અંદર જો પોતાનું રાજકીય પ્રભુત્વ વધારવું હશે તો તમામ સહકારી સંસ્થામાં પોતાના પ્રતિનિધિઓના હાથમાં સત્તા હોવી જરૂરી છે તે દિશામાં તેમણે કામગીરી શરૂ કરી છે ખેડૂતો અને પશુપાલકો સુધી સહકારી સંસ્થાના માર્ગે આગળ વધતા રાજકીય લાભ પણ થવાની શક્યતા જણાઈ રહી છે સહકારી માળખામાં પોતાના પ્રભુત્વ વધારીને રાજકીય રીતે પણ પોતાનું અવસારમાં જમાવવાની સારી તક ઊભી થઈ શકે છે આ માત્ર સુરત જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર દેશની અંદર આ રણનીતિ ભારતીય જનતા પાર્ટી માટે ગામડામાં પોતાનું રાજકીય પ્રભુત્વ વધારવા માટે બ્રહ્માસ્ત્ર સમાન બની રહેશે